કેનાલની સફાઈ માત્ર કાગળ પર જ થઈ રહી હોવાનો કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોવાએ આક્ષેપ લગાવ્યો કેનાલમાં ગાબડા પડવા બાબતે ધારાસભ્ય વસોયાએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં દરરોજ કેનાલમાં ગાબડા પડવાની ઘટનાઓ સામે આવે છે અને ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે વધુમાં એમએલએ વસોએ જણાવ્યું હતું કે ધોરાજી ઉપલેટાની ભાદર મોજ વેણું અને ફોફણની કેનાલ સાફ કરવા અને રિપેર કરવા અનેક રજૂઆત કરાઈ છતાં કેનાલ રિપેર કરવાની કામગીરી નથી થતી અને સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે ખેડૂતો હેરાન થાય છે કેનાલ સફાઈ અને રિપેરિંગ માટે લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવા છતાં કોન્ટ્રાક્ટર યોગ્ય કામગીરી નથી કરતાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે ત્યારે આજે પણ મારા વિસ્તારની અંદર પણ કેનાલોની અંદર ગાબડા પડે છે કેનાલો સફાઈ કરવામાં નથી આવતી ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો ફોન કરી દે એસીના ફોન ઉપાડતા નથી અને એના કારણે ખેડૂતોએ સહન કરવાનું આવે છે સરકારે પહેલાં તો સિંચાઈ વિભાગની અંદર જે સ્ટાફની અછત છે એ સ્ટાફ ભરવો જોઈએ તો જ ખેડૂતો આ કેનાલો દ્વારા પાણી લેવા માટે આકર્ષાશે ખેડૂતોના ખેતર સુધી પાણી પડ અને કેનાલોની અંદર ગાબડા પડતા બંધ